સાદો ભૂતકાળ ભૂતકાળમાં કોઈ ક્રિયા બની હતી તે દર્શાવવા સિમ્પલ પાસ ટેન્સ વપરાય છે આ કાળમાં વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે કરતા તરીકે કોઈ પણ પુરુષ કે વચન હોય ભૂતકાળનું રૂપ સમાન રહે છે જેમ કે વેન્ટ હીવેન્ટ વેન્ટ વગેરે અહીં ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ બધે એક જ સરખું રહે છે મૂળ ક્રિયાપદ પરથી સાદા ભૂતકાળના રૂપો આ પ્રમાણે બને છે નંબર વન સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ ઈડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે દાખલા તરીકે એન્ડ એન્ડેડ કોલ કોલ્ડ વર્ક વર્કડ વોક વોકડ નંબર ટુ ક્રિયાપદની અંતે ઈ હોય તો પછી માત્ર ડી જ લાગે છે જેમ કે અરાઈવ અરાઈવડ લીવ લવ લવડ નંબર ક્રિયાપદને અંતે વ્યંજન હોય તથા તેની આગળ એક સ્વર હોય તો વ્યંજન બે વાર લખાય છે ત્યારબાદ ઈડી લગાડાય છે આ જુઓ અને સમજો સ્ટોપ સ્ટોપડ અહી સ્ટોપમાં પી વ્યંજન છે તેની આગળ એક સ્વર ઓ આવેલ છે તેથી પી બેવડાયો છે અને પછી ઈડી લગાડ્યો છે એ જ રીતે પ્લાન પ્લાન્ડ ટ્રાવેલ ટ્રાવેલ્ડ વગેરે નંબર ફોર જો છેલ્લા વ્યંજનની આગળ બે સ્વર હોય તો ફક્ત ઈડી જ લાગે છે દાખલા તરીકે વેઈટ વેટેડ રેઇન રેઇન્ડ નંબર ફાઈવ જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની તરત જ આગળ વ્યંજન હોય તો વાયનો આય કરીને ઈડી લગાવાય છે જેમ કે સ્ટડી સ્ટડી ક્રાય ક્રાઈડ ફ્રાય ફ્રાઈડ વગેરે નંબર સિક્સ જો ક્રિયાપદને અંતે રહેલ વાયની પહેલાં સ્વર હોય તો છેલ્લે માત્ર ઈડી જ લાગે છે આ જુઓ પ્લે પ્લેડ સ્ટે સ્ટેડ પ્રે પ્રેડ વગેરે નંબર સેવન કેટલા ભૂતકાળના રૂપો એના એ જ રહે છે જેમ કે કટ ભૂટ શર્ટ રીડ મિત્રો અહીં બંને રીડના ઉચ્ચાર અલગ અલગ થાય છે મૂળરૂપ રીડ રહે છે જ્યારે ભૂતકાળમાં રેડ એવો ઉચ્ચાર કરવો પડે છે નંબર ક્રિયાપદના ભૂતકાળના રૂપો અનિયમિત જોવા મળે છે આ જુઓ ગો વેન્ટ અર્થાત ગયું કમનું કેમ અર્થાત આવ્યું ટેક

एट એટલે કે ખાધું ટેલ ટોલ્ડ અર્થાત કહું સી સો એટલે કે જોયું સે સેડ એટલે કે કહું મેક મેડ અર્થાત બનાવ્યું વગેરે એસેર્ટિવ સેન્ટેન્સીસ હકારાત્મક વાક્યો મિત્રો એસેર્ટિવ સેન્ટેન્સીસ અર્થાત હકારાત્મક વાક્યો કઈ રીતે લખાય છે તે હવે સમજીએ સામાન્ય રીતે તેની વાક્ય રચના આ પ્રમાણે જોવા મળે છે વાક્યરચના કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો દાખલા તરીકે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે અર્થાત ગઈકાલે હું ક્રિકેટ રમ્યું હી રેડ ધ બુક લાસ્ટ નાઈટ તેણે કાલે રાત્રે પુસ્તક વાંચ્યું નિયતિ સેંગ એ સોંગ ઇન ધ પ્રેયર હોલ નિયતિએ પ્રાર્થના ખંડમાં ગીત ગાયું તો વળી આ પ્રમાણે પણ વાક્યરચના થઈ શકે છે करता प्लस वोज के वेर प्लस कर्म प्लस अन्य शब्दों दाखला तरीके आई वोज बिजी यस्टरडे अर्थात हूँ गई काले व्यस्त थी वी वेर लेट लास्ट नाइट अर्थात अम्मी गई रात्र मोड़ा पड़ा था शी वोज धेर यस्टरडे अर्थात તે ગઈકાલે ત્યાં હતી અહીં વોઝ કે વેર એ ટુબીના ભૂતકાળના રૂપો છે પહેલો પુરુષ એક વચન અને ત્રીજો પુરુષ એક વચનમાં વોઝ આવે છે બાકીના પુરુષો અને વચનમાં વેર આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ અર્થાત પ્રશ્નાર્થ વાક્યો મિત્રો इंटरोगेटिव सेंटेंसेस એટલે પ્રશ્નાર્થ વાક્યો અહીં આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ अर्थात હા કે ના માં ઉત્તર મળે તેવા પ્રશ્નો જોઈશું તેની વાક્ય રચના સમજો ડીર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક દાખલા તરીકે ડીડ યુ વોચ ધ મૂવી લાસ્ટ નાઇટ અર્થાત તમે ગઈકાલે રાત્રે ફિલ્મ જોઈ હતી ડીડ યુ ગો ટુ પિકનિક સન્ડે તમે ગયા રવિવારે ઉજાણીએ ગયા હતા મિત્રો આ પ્રશ્નોના શોર્ટ આન્સર્સ અર્થાત ટૂંકા જવાબો આમ આપી શકાય છે ડીડ યુ વોચ ધ મૂવીઝ લાસ્ટ નાઇટ હકારમાં ટૂંકો ઉત્તર થશે યસ આઈ ડીડ નકારમાં ટૂંકો ઉત્તર થશે નો આઈ ડીડન્ટ આઈ ડીડન્ટ એ ડીડ નોટનું ટૂંકું રૂપ છે અન્ય ટૂંકારૂપ આ પ્રમાણે થાય છે વોઝ નોટ વોઝન્ટ વેર નોટ વેરન્ટ હેડ નોટ હેડન્ટ હવે આ પ્રશ્નાર્થ વાક્ય જુઓ ડીડ યુ ગો ટુ પિકનિક સન્ડે આ પ્રશ્નનો હકારમાં અને નકારમાં ટૂંકા ઉત્તર આમ લખાશે યસ આઈ ડીડ નો ડીડન્ટ હવે પ્રશ્નાર્થ વાક્ય રચનાની બીજી પદ્ધતિ સમજીશું વોસ અથવા વેર પ્લસ કર્તા પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક દાખલા તરીકે વેર યુ એટ ઓફિસ ઓન મંડે તેનો શોર્ટ આન્સર્સ આમ થશે યસ આઈ વોઝ નો આઈ વોઝ આ બીજું વાક્ય જુઓ વોઝ ક્રિયા વિથ યુ લાસ્ટ સેટરડે ક્રિયા ગયા શનિવારે તમારી સાથે હતી आ प्रश्न टूंका उत्तर आम लखाय शिवनेटिव सेंटेन्सिस अर्थात नकारात्मक वाक्य मित्रो नेगेटिव्ह सेंटेन्सिस अर्थात नकारात्मक वाक्य वाक्य रचना समजो वाक्य रचना

गई मारा घरे आव्या ते मा शी डीडंट डू हर होमवर्क यस्टर डे गई काल ते गृहकार्य हतु। मित्रो नकार वाक्य बीजा प्रकारची वाक्य रचना समजो करता प्लस वॉस के वेर प्लस नॉट प्लस कर्म प्लस અન્ય શબ્દો વોઝ કે વેર પ્લસ નોટને બદલે અહીં વોઝન્ટ કે વેરેન્ટ પણ વપરાય છે આ ઉદાહરણ જુઓ આઈ વોઝન્ટ ધેર ઇન ધ ક્લાસ હું વર્ગમાં ન હતો દે વેર નોટ એટ હોમ યસ્ટરડે તેઓ ગઈકાલે ઘરમાં ન હતા હી વોઝન્ટ વિથ મી લાસ્ટ નાઇટ અર્થાત ગઈ રાત્રે તે મારી સાથે ન હતો હવે જોઈએ ડબલ્યુ એચ ક્વેશન્સ મિત્રો હવે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ વિશે સમજીએ અહીં ડબલ્યુ એચ એટલે વોટ વેર વેન હુ હુમ હાઉ મેની તથા હાઉ મચ આ દરેકનો ઉપયોગ સાદા ભૂતકાળમાં કઈ રીતે થાય છે તે એક એક ઉદાહરણ દ્વારા સમજીએ વેર ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટર ડે ગઈકાલે વોટ ડિડ યુ ઇટ લાસ્ટ નાઇટ અર્થાત ગઈકાલે રાત્રે તમે શું ખાધું હતું હુ કોલ્ડ યુ ઇન ધ મોર્નિંગ સવારે તમને કોણે બોલાવ્યા હતા વાય રોશન યસ્ટરડે ગઈકાલે રોશન દુઃખી કેમ હતો હાઉ મચ ડીડ યોર ન્યુ શર્ટ કોસ્ટ તમારો નવો શર્ટ કેટલાનો છે હાઉ મેની પેન્સ ડીડ યુ બાય યસ્ટરડે અર્થાત તમે ગઈકાલે કેટલી પેન ખરીદી